સોમનાથમાં સિદ્ધિ સિમેન્ટ કંપની પાસે ટ્રક ભાડાના ભાવ વધારાની માંગ, ટ્રક માલિકોની હડતાળ, જ્યારે હડતાળને આજે 9મો દિવસ. હાલ તો પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ગુજરાતમાં ટ્રક માલિકો ભાડામાં ભાવ વધારાને લઈને માંગ ઉઠી છે, ત્યારે ગીર સોમનાથમાં પણ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં આવેલી સિદ્ધિ સિમેન્ટ કંપની સામે ટ્રક માલિકો અને ડ્રાઈવરો દ્વારા હડતાળ પર ઉતર્યા છે. સિદ્ધિ સિમેન્ટ કંપની ટ્રકના ભાડા ઓછા આપી રહ્યા છે, ત્યારે ડીઝલના ભાવ વધારાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ટ્રક માલિકોને પોષણ શ્રમ ભાવ મળી રહે, જેથી સિદ્ધિ સિમેન્ટ કંપનીમાં ચાલતા ટ્રક, જેમાં ટ્રક માલિકો દ્વારા ભાવ વધારાના મુદ્દે હડતાળ ઉતર્યા છે, ત્યારે હડતાળનો આજે 9મો દિવસ છે. છતાં સિદ્ધિ સિમેન્ટ કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ટ્રક માલિકોના જણાવ્યા અનુસાર એક ટ્રક પર 4-5 લોકોને રોજગારી મળે છે અને તેઓનું ઘર ચાલે છે, પરંતુ ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રક માલિકોને કંપની દ્વારા હાલ જે ભાડું આપવામાં આવી રહ્યું છે તે પોસાય તેમ નથી, જેથી 250થી વધુ ટ્રક માલિકો ડ્રાઈવરો સિદ્ધિ સિમેન્ટ કંપની સામે હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો 9મો દિવસ છે. જો કંપની દ્વારા તેઓની માંગ નહીં સ્વીકારાય તો તેઓ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે અને તેઓની કંપની સામેની લડત ચાલુ રાખશે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. તમે છે ને બાઈક એક પણ આવી જાઓ બધા. હું રમેશભાઈ હીરાભાઈ કંપાણીયા, ગામ ભરુડા, મારું સીધી સિમેન્ટની બાજુમાં રહું છું. અરે સરકાર શ્રીને એ શોષણ કરવાનું છે કે તમે કેબિનેટની બેઠક બોલાવી અથવા કંઈ વહીવટી એવો પરિપત્ર જાહેર કરો કે અસત્ય ડીઝલનો ભાવ વધારે છે તો અમારો કંઈક પણ રેટ તમે કંપનીઓ ઉપર, જે લિમિટેડ કંપની ઉપર, સંગઠિત અસંગઠિત કંપનીઓ ઉપર તમે એક પરિપત્ર ગવર્મેન્ટ દ્વારા બહાર પાડો કે ડીઝલનો ભાવ વધે એ પ્રમાણે, નિયમ પ્રમાણે એટલો ટકાવારીનો ભાડા વધારો થવો જોઈએ. તો અત્યારે સરકારશ્રીને ફરજિયાત એવો આદેશ જારી કરવો જોઈએ કે 30% મેક્સિમમ દરેક કંપનીઓને ટ્રક માલિકોના હિતમાં ભાડા વધારો કરવો જોઈએ. આવો GR બહાર પડી દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને એ લોકોને જાણ કરવી જરૂરી છે, તો જ આમાં આ બધા પ્રશ્નો હલ થશે. નકર અમને એવું નથી લાગતો આમાં અમને સફળતા મળે એમ. હું ડ્રાઈવર છું, મારું નામ છે કૌશિકભાઈ રામભાઈ વાળા. હાલની તકે જે ભાડા વધવા માટેની માગણી માટે બેઠા છે, તો શેઠિયાને 25 રૂપિયા તો અમને આપી શકશે પગાર. એનાથી જે સીધી સિમેન્ટના તમામ જે કાર્યકરો છે એને, મતલબ સાહેબુ જે વાત કરેલી છે એ વાતમાં જે અમારું માગ છે, એ લોકો અમારા શેઠિયાને મળશે તો અમને મળશે. બીજા નંબરમાં ડીઝલના ભાવ, ઓટોસ્પેરના ભાવ, ટાયરના ભાવ બધા વધતા જાય, એ માગણીને બધી અમે માગણી ભેગી સાથે માગીએ તો પણ અમારો આ 22 તારીખનું જે હડતાલ છે, આજે 8-9 દિવસ થયા તો પણ અમારે જે સાહેબોએ અમારી અમલવારી નથી આપી, તો એના કાયદાના ભાગરૂપે અમે કાલે કલેક્ટર સાહેબની અહીંયા જાઉં રજૂઆત કરવા માટે. અમે બધા ટ્રકના ડ્રાઈવરો સાથે જાઉં અને બધા ટ્રક માલિકો પણ મારે સાથે આવવાના છે.